नमस्कार मित्रों, मित्रों आपनी साथे हूँ छु पिनलगिरी गोस्वामी। मित्रों आज तारीख 6 नवेम्बर 2024 अने आज जयरे लाभ पाचम छे त्यारे आप सर्वेना धंधा रोजगार नौकरी होय तेमा खूब ज उत्तर उत्तर प्रगति करो एवी ईश्वर ने प्रार्थना। मित्रों आज नी वीडियो में बात थशे आज तारीख 6 नवेम्बर थी लेने 23 नवेम्बर सुधी गुजरात में केवी रहेशे ठंडी, सो आवनारा दिवसों में वावाजोड़ानी शक्यता छे। सो अत्यारे जे यूट्यूब में एक कही सकाय के माहौल जाम्यो छे के वावाजोड़ुं गुजरात ने गमरोशे, तो तमाम प्रकारनी माहिती एक वीडियो में आपी दईशुं। मित्रों बात करिए तो प्रथम ठंडीनी के जे अत्यारे शियाळानी शरूआत थई गई छे। अत्यारे ज्यारे उत्तर भारतना उत्तरी पट्टामां सामान्य धीमे धीमे हवे वेस्टर्न डिस्टर्बन्स बनवानी शरूआत थशे। आगामी 3-4 दिवसमां वेस्टर्न डिस्टर्बन्स आगळ वधे जेना भागरूपे थईने राजस्थान अने गुजरात सुधी शीतलहेर जोवा मळशे अने जे न्यूनतम तापमान छे ए 22-23 डिग्री अथवा तो 20 डिग्री करता नीचे जाय तेवी शक्यता छे अने कोई कोई विस्तारमां तो 18 डिग्रीनी आसपास पण जोवा मळे तेवी शक्यता छे। एटले मित्रों ટૂંકુને ટચ જણાવીએ તો ઠંડીમાં નોંધપાત્ર વધારો થશે, કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની તાકાત ઉપરાંત ગુજરાત અને તેની आसपास कोई महत्वनी सिस्टमों सक्रिय नहीं, एटले वातावरण खुल्लू जोवा मळी रह्युं छे। सामान्य शीतलहर पण जोवा मळशे, सामान्य पवन पण जोवा मळशे, एटले ठंडकनो अहेसास आपणने वधारे थशे अने खुशनुमा वातावरण जोवा मळशे। परंतु मित्रों बपोर दरमियान सामान्य गरमीनुं प्रमाण रही शके छे, महत्तम तापमान 27-30 डिग्रीनी आसपास रही शके छे। एटले बपोरना जे 4-5 कलाकनो समयगाळो छे तेमां सामान्य गरमीनुं प्रमाण वधारे रहे, बाकी मोड़ी रात्रे अने वहेली सवारे सारामां सारी ठंडी पड़े तेवी पण शक्यता छे। બીજી તરફ મિત્રો ગુજરાતમાં અત્યારે એક દુઃખના સમાચાર એ છે કે ગુજરાતમાં અત્યારે હવા ભયંકર પ્રદૂષિત બની રહી છે। એર ક્વોલિટી ઇન્ડેક્સ મોટાભાગના શહેરોમાં 100થી વધુ જોવા મળ્યો છે અને અમદાવાદ સહિત અનેક વિસ્તારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ વધારે જોવા મળ્યો છે। એટલે મિત્રો થોડી હવા પણ પ્રદૂષિત થઈ રહી છે અને તેનાથી થોડા સાવચેત રહેજો, એલર્ટ રહેજો। બાકી મિત્રો આવનારા 2-3 દિવસમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા વધુ રહેશે અને ઠંડીમાં નોંધપાત્ર વધારો થશે। બીજી તરફ મિત્રો વાવાઝોડાનું અપડેટની વાત કરી દઈએ તો ઘણી બધી વિડીયોમાં દર્શાવવામાં આવ્યું છે કે 19 નવેમ્બરથી લઈને 22-23 નવેમ્બર સુધીમાં બંગાળના ઉપસાગરમાં ભયંકર વાવાઝોડું સક્રિય થાય, પરંતુ મિત્રો હાલ તેને લઈને કોઈ ચિંતાના સમાચાર નથી અને તે વાવાઝોડું સક્રિય થાય તેવી શક્યતા ખૂબ જ ઓછી છે। કદાચ થાય તો તે લો પ્રેશરમાં તબદીલ થાય અને જે તે તટીય વિસ્તારો છે તેમાં સામાન્ય રીતે તે સમાઈ જાય તેવી શક્યતા છે, પરંતુ નુકસાનીવાળું વાવાઝોડું આવે તેવી શક્યતા હાલ દેખાતી નથી। પરંતુ મિત્રો તારીખ 15 તારીખ બાદ વધુ ચિત્ર ક્લિયર થશે, જો તેમાં લો ક્લાઉડ ફોર્મેશન સર્જાય, કહી શકાય કે સમુદ્રમાં જે ભેજનું પ્રમાણ સર્જાય અને સમુદ્રમાં એ જે ફોર્મેશન બન્યું છે વધુ સમય લાંબો સમય રહે તો જ તે વાવાઝોડામાં તબદીલ થાય, બાકી કોઈ મહત્ત્વના વાવાઝોડાની અને કોઈ નુકસાનવાળા વાવાઝોડાની શક્યતા હાલ દેખાતી નથી। તેમ છતાં મિત્રો કંઈક નવું અપડેટ આવશે તો અમારા વિડીયોના માધ્યમથી તમને ચોક્કસ માહિતી આપી દઈશું અને ગુજરાત સુધી તેની ઝાઝી અસર જોવા નહીં મળે, એટલે અત્યારથી ગભરાવાની બિલકુલ જરૂર નથી। આગામી 10 દિવસ એક ઠંડીના માહોલ વચ્ચે આપણે રહેવાનું છે, એટલે કોઈ અત્યારથી ચિંતા કરવાના સમાચાર નથી। ઘણી બધી વિડીયોમાં તમને બીવડાવવામાં આવે છે વાવાઝોડું તૂટી પડશે, દક્ષિણ ગુજરાત હોય સૌરાષ્ટ્રના તટીય વિસ્તારમાં તબાહી મચાવશે, તો મિત્રો એવું કોઈ અત્યારે અંધાર નથી, એટલે ખોટી વિડીયોથી ભ્રમિત થશો નહીં। જેમ દિવસો નજીક આવશે તમને તમામ પ્રકારની માહિતી આપી દઈશું, કારણ કે એક વધારે પડતું પૂર્વાનુમાન અમુક વ્યક્તિઓ લગાવતા હોય છે, પરંતુ મિત્રો તેના લીધે થઈને એક ભયનો માહોલ સર્જાતો હોય છે અને તેવી બધી કહી શકાય કે વિડીયોથી તમે થોડા દૂર રહો અને સાવચેત રહો। જેમાં દિવસો નજીક જાય તેનું અપડેટ તમારે જાણવું અને જોવું જરૂરી છે અને તેના ઉપર તમારે ફોકસ રાખવું જરૂરી છે। બાકી મિત્રો તમારા વિસ્તારમાં કહી શકાય કે ઠંડીનો માહોલ હોય, ઝાકળ વર્ષા હોય, ધુમ્મસનું પ્રમાણ છે, પવનનું પ્રમાણ છે, ગરમીનું પ્રમાણ કેટલું છે, નીચે કમેન્ટમાં વિસ્તારો સાથે માહિતી આપજો જેથી મિત્રો પણ જાણી શકે કે ગુજરાતમાં કેવો માહોલ સર્જાયો છે। બાકી મિત્રો એક સત્ય વિડીયો સાથે હંમેશા જોડાયેલા રહેજો, ઘણી વિડીયોમાં તમને બીવડાવવામાં આવે છે તે છતાં ઘણી વિડીયોમાં લાખોમાં વ્યૂ જતા રહે છે, તો મિત્રો એવી વિડીયોને પ્રોત્સાહન ન આપો કે જે તમને નુકસાન પહોંચાડતી હોય, તમારા મગજમાં ભયનો માહોલ સર્જાતી હોય। મિત્રો તમને સત્ય અથવા તો સત્યની નજીક જે વિડીયો તમને અનુકૂળ આવે તે જ વિડીયો તમે જોવાનું રાખજો। બાકી મિત્રો તમારા વિસ્તારમાં જે વાતાવરણ છે કમેન્ટમાં ચોક્કસથી જણાવજો, આપણે ફરીથી એક નવું અપડેટ લઈને મળતા રહીશું, ત્યાં સુધી અમને રજા આપશો, નમસ્તે।